બોટાદના નવા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હલ્લા બોલ, ઘઉંના પૂરતા ભાવ ના મળતા માર્કેટયાર્ડ ખેડૂતો દ્વારા બંધ કરાયું. બોટાદ ખાતે હળદડ પાસે નવું માર્કેટિંગ યાર્ડ આવેલ છે. આ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી તથા વેચાણ વ્યવહારનું કાર્ય કરવામાં આવેલ છે. આજરોજ આ નવા માર્કેટયાર્ડ ખાતે બોટાદ તાલુકાના અલગ અલગ ગામડામાંથી આવેલા ખેડૂતો કે જે ઘઉં તથા અન્ય ચીજવસ્તુ વેચાણ માટે આવેલા હતા, પરંતુ વેપારી દ્વારા પૂરતા ભાવ નહીં મળવાના કારણે રોષે ભરાયા હતા અને માર્કેટિંગ યાર્ડ પણ બંધ કરી દેવામાં આવેલ છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકારે ઘઉંના ભાવ 395 જેટલા નક્કી કરેલ છે, તે વેપારીઓ અમારા પાસેથી 300 થી 325 ભાવથી માગણી કરી અને અમારી પાસેથી માલ ખરીદવાની વાત કરે છે. ખરેખર આ ભાવ ખેડૂતોને પોષાય તેમ નથી અને ખૂબ જ નુકસાન થાય છે. એ આ બાબત લગતા વરગતા હોદ્દેદારોને ખેડૂતો દ્વારા વાત કરતા કોઈ વાત ધ્યાને નહીં લેતા ખેડૂતો દ્વારા નવા માર્કેટિંગ યાર્ડના દરવાજા પણ બંધ કરી દેવામાં આવેલા હતા અને તમામ ખેડૂતો પોતાનો માલ વેચાણ કરવા માટે રાજી ન હતા. તેઓનો આક્ષેપ છે કે સરકારશ્રીએ તેમજ સીસીઆઈ દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવેલ છે તે ભાવ કરતાં ઓછા ભાવે વેપારીઓ ખરીદી કરી શકે નહીં, પરંતુ બોટાદના નવા માર્કેટયાર્ડના વેપારી દ્વારા તદ્દન ઓછા ભાવની ખરીદી માંગ કરતા ખેડૂતો ઉશ્કેરાયા હતા અને હરાજી તેમજ વેચાણ પણ બંધ કરી દેવામાં આવેલ હતું તથા માર્કેટયાર્ડના દરવાજાને પણ બંધ કરી દેવામાં આવેલ હતા. ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ.